कांदीवली रिक्रिएशन क्लब नो आज नो आ कार्यक्रम जय जय गरवी गुजरात हूँ प्रोफेसर खेवना देसाई ने संचालन सौंपू ए पेला थोड़ीक नानकड़ी बातों करवी छे तकनीकी बाबतों बने त्या सुधी आ कार्यक्रम में आप एरप्लग हेडफोन अथवा तो ब्लूटूथ स्पीकर्स वापरो तो सारू जेथी साउंड सारो आवे कारण के आ अहीं नाटको एटले के एकोक्ति भजवावानी छे जुदी जुदी एकोक्ति में ध्वनिनी तीव्रता जुदी जुदी होई शके छे दरेक कलाकारे पोतपोताना घरे के स्थले एनुं रेकॉर्डिंग कर्युं छे एटले ध्वनिमां उतार अने चढ़ाव होवानी संभावना छे तो एक क्षति दर गुजर करशो तो हूँ विनंती करूँ छू प्राध्यापिका खेवना देसाई ने के आ आजना कार्यक्रम नो संचालन करे जय जय गरवी गुजरात। नमस्कार कांदीवली रिक्रिएशन क्लब ने आ एक सांज आपने मळ्यानी 22मी गरवी गुजराती सांज मा आप सौनु स्वागत करू छु अने विनोद जोशी नी पंक्तियों साथे आ मातृभाषा दिवस उजवो छे के हूँ एवो गुजराती हूँ एवो गुजराती जेनी हूँ गुजराती ए जवाद थी गज गज फूले छाती हूँ एवो गुजराती के दुहा छंदनी हूँ रमझट हूँ भगवू भगवू ध्यान दुहा छंदनी हूँ रमझट हूँ भगवू भगवू ध्यान मीरा नी करताल हूँ ज हूँ नृत्य एक आख्यान बीजाणनु हूँ जंतर बीजाणनु हूँ जंतर हूँ नरसई नी पर भाती हूँ केवल हूँ हौ छता हूँ सदा हौ महाजाती हूँ एवो गुजराती आपने सौ एवा गुजराती। आज थी बराबर 187 वर्ष पहला जन्मेला एक युग पुरुष नर्मद नी आपने जारे 24 ऑगस्ट जन्मतिथि उजावीए छे अने साथे ज मातृभाषा दिवस उजावीए छे तरे लागे के एक माणसे कलम ने खोळे माथू मुक्यू अने आपना सौना माथा गर्वथी सदाए ऊंचा रहा। एज माणसे कहू के ऊंची तुझ सुंदर जात दीपे अरुणु पर भात जय जय गरवी गुजरात। आजे ए गौरव ने ए संस्कार ने आपने उजववा छे अने ए पण ए लोको साथे जे आपनो आ संस्कार वारसो आगळ लई जवाना छे। मातृवंदनानी वात थई रही होय मातृभाषानी वात थई रही होय त्यारे एक नाम क्यारे भूलातुं नथी गुजराती भाषानुं एक गर्व नाम छे के जेणे आपणने 10,000 थी वधु गीतो थी रळियात कर्या छे। आ ए नाम छे કે આપણે કદાચ સૂરજ અને ચંદ્ર એમ દિવસ અને રાત ગણતા હોઈએ પણ આ નામ એટલે કે અવિનાશ વ્યાસ માટે તો માતાજીના નયન ઉગડે તો પ્રભાત થાય અને માતાજીના નયન ઢળે તો રાત। તો ચાલો માતૃવંદનાથી આજની કાર્યક્રમની શરૂઆત કરીએ। આજે આપણી સાથે ખાસ આ કાર્યક્રમમાં પ્રયાસ એન્ટરટેનમેન્ટ અને પ્રતિક મહેતાનું સૌજન્ય અને સાથ મળ્યો છે એને માટે એમનો પણ ખાસ આભાર માનીએ અને ભક્તિ આસાનીના સ્વરમાં આ સદાબહાર માતૃવંદનાનું ગીત સાંભળીએ। Thank you.
થવાની છે ને એ પ્રકાર મને બહુ જ બહુ જ રસપ્રદ લાગે છે. એક ઉક્તિ એટલે એક જ વ્યક્તિ, એક આખી ઘટના, કોઈ એકાદી ઘટના કે જીવનનો એક પ્રસંગ આપણી સામે મૂકી દેતા હોય છે. એમાં ઘણી વાર જીવનના ઘણા બધા ઉતાર ચઢાવ, જેને આપણે હવે ફિલ્મોમાં ક્લાઇમેક્સ એન્ટી ક્લાઇમેક્સ કે વાર્તાના ક્લાઇમેક્સ એન્ટી ક્લાઇમેક્સ કહીએ છીએ, એમાં ફિલ્મમાં આપણી પાસે 3 કલાક હોય છે કરવા માટે, ઘણી વાર નાટકમાં 2-2.5 કલાક હોય છે કરવા માટે, વાર્તા જો સિરિયલમાં પણ આપણે એને રજૂ કરીએ તો ઘણા બધા એપિસોડ્સ હોય છે, ઘણા બધા વિભાગો હોય છે. પણ એકોક્તિમાં 5, 10, 12 કે બહુ બહુ તો 15 મિનિટની અંદર કોઈના એક આખા જીવનમાં ડોક્યુ પણ કરવાનું હોય છે અને એક આખા જીવનનો અરીસો પણ આપણા સુધી પહોંચતો હોય છે. એકોક્તિ બહુ અઘરો પ્રકાર એટલે માટે પણ છે કે એમાં રજૂ કરવા માટે કોઈ પ્રોમ્પ્ટિંગ નથી મળવાનું, કોઈ ડાયલોગ નથી. તમે ભૂલી ગયા ને છતાં પણ તમારે એને ઓવરકમ કરવાનું છે 5, 7 કે 12 મિનિટની અંદર. અને એ લખવું પણ એટલો જ અઘરો પ્રકાર છે, કારણ કે આમ સંવાદ નથી અને આમ પાછું ઘણું બધું કહી દેવાનું છે. એટલે આવા એક ચેલેન્જિંગ, આવા એક પડકાર રૂપ નાટ્ય પ્રકાર સાથે, અને એ પણ આજે એક નવી પેઢી કરી રહી છે, એટલે ગુજરાતી ભાષા અને એકોક્તિ આ બંનેનો વિકાસ એક સુરક્ષિત હાથોમાં છે એની ધરપત પણ આજે આપણને થશે. વાહ, ગજબની છે નહીં આપણી સંસ્કૃતિ. એક તરફ માને ભાલેથી કંકુ ખરે અને સૂરજ ઉગે, અને બીજી તરફ દૂર જંગલમાં આપણને માનો ખોળો જડે. જયંત પંડ્યાની ગુર્જરી વિશે ખૂબ સુંદર પંક્તિઓ છે કે વનો કહીક સાગના અલખ્ય નાદ ક્યાંકના, વનો કહીક સાગના અલખ્ય નાદ ક્યાંકના, સિંહોની ત્રાડ ભૂમિ ગંધ સંભરી બધું લઈ, અદીઠ તેજ પુણ્યવંત લોકનું ઉરે ભરી, અદીઠ તેજ લોકવંત પુણ્યનું ઉરે ભરી, પિયુષ પાન અર્પતી નમું તને હું ગુર્જરી. એ જ સિંહોની ત્રાડ વચ્ચે એક છોકરી મોટી થાય, અને એ જ ધ્રુવ ભટ્ટની અકુપારની સાંસાઈ. એ સાંસાઈ આજે કોઈક ફરિયાદ લઈને આવી છે આપણી પાસે. આજે જયારે માતૃભાષાની વાત કરું છું ત્યારે મને મુંબઈની કેટલીક એવી સંસ્થાઓનો ખાસ ઉલ્લેખ કરવો ગમે કે જે લોકો ખરા અર્થમાં માતૃભાષાનું સંવર્ધન કરે છે, જતન કરે છે. મને આ સેવા શબ્દ બહુ એટલે માટે નથી ગમતો કારણ કે આપણે માતા પિતા આપણો જયારે ઉછેર કરે છે ત્યારે એમ નથી કહેતા કે અમે બાળકોની સેવા કરીએ છીએ. તો પછી માતૃભાષા માતૃભૂમિની પણ આપણે સેવા નથી કરતા, આપણે બહુ બહુ તો એનું જતન સંવર્ધન અને એની તપશ્ચરા કરી શકીએ. એવી જ એક સંસ્થા એટલે કે સોમૈયા કોલેજની આ દીકરી આજે ત્રિષા નંદા આપણી સામે અકુપર પરથી પ્રેરિત એક એકાંકી લઈને આવી રહી છે, સાંસાઈ. નમસ્કાર, મારું નામ ત્રિષા નંદા છે. આ વિશ્વ માતૃભાષાના દિવસે હું આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. હે ગંટલો પરણે ગંટલી ને અણવરવાહા ઢોર, હિરણ મેઘલ ઝરણીઓ ને ગૈરમાં જાકમ જોર, એ હંધાય ને જય માતાજી, જય માતાજી. આવી ગયા છો બધા, બધાને જય માતાજી. આ વિશ્વ માતૃભાષાના દિવસે તમે બધા અહીંયા આવ્યા છો કા? હું તો કેદાળાની વાત જોતી હતી કે ક્યારે આવીશું, ક્યારે આવીશું, ને મેં કીધું આવીશું તો પછી કરશું શું, નેણની વાતો કરશું. તમે બધા શહેરમાં રહેવા વાળા, મને ખબર તમારે કામ બહુ, એટલે પણ હમણાં તો લોકડાઉન છે ને હમણાં બધું બંધ છે, ઘેરમાં આટો મારવા આવશો કે નહીં? હે, એક મિનિટ હું કહું કે હું કોણ. આ મારું નામ સાસણ, અમે રહીએ ગીરના જંગલમાં. તમે જોયું છે ગીરનું જંગલ? કેટલાય જોયું છે ગીરનું જંગલ? જંગલમાં જઈને પ્લાસ્ટિક નાખ્યું છે? ના બોલશો તો હાવ ખોટાડા, જૂઠાડા. આ તમારા જેવા શેરી લોકોને અમારા જંગલ વિશે ખબર પડે ને, એટલા માટે કોલિયો માણસ છે ધ્રુવ દાદા, એને અમારા પર એક બહુ સુંદર નવલકથા લખી છે, એનું નામ અકુપાર. એ અકુપાર માંથી આજે સાસણ તમને મળવા આવી છે, અને સાસણ એટલે હું. આ સાંગોપાંગ તમે કે સારણ કન્યાને જુઓ છો હ? અને બીજી વાત, આ તમારા જેવા શહેરી લોકો અમારા જંગલમાં આવે ને, અમારા ગીરમાં આવે ને, તો બહુ ગડબડ થાય. હવે હું ગડબડ થાય એવું તમને સૌથી પહેલા બતાવું. અમારા ગીરમાં તમારા જેવું નહીં હો, અમારા ગીરમાં એ ટેસડો આખો એ દાડો અમે આમ આમ ફરતા હોઈએ, ને અમારે કોઈની ચિંતા નહીં. હે,
આમે ફરતા ફરતા હું એક દાડો જાતી હતી ને મેં તમારા જેવા શહેરવાળાને જોયું. આમ હાલતો છે ને ખભે થેલકો આમ ને હાથે ચોપડા, ઓલા રિસર્ચ વાળા ચોપડા લઈને ન જાય એવા ચોપડા. તમે કીધું આ ક્યાં જાય છે ક્યાં જાય છે, મેં જોયું 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 ને મેં કીધું એ ઉભો રહે છે. હા ત્યાંથી આગળ ન હતો ત્યાં ભૂત્યા વળલે રમઝાના અને ઓલી બેઉદણી બેઠ્યું છે. તો મને કે કોણ રમઝાના, મેં કીધું કોણ રમઝાના, હમણાં તારી કહું બે ત્યાં પહોંચીએ ને એટલે હામે દેખાશે જાતે જોઈ લેજે. હા આહા હજી તો મોઢું વાળ્યું નહીં ને ના મેં પૂછવા મંડી ગયો. મેં કીધું એ આ ઘેર છે ઘેર ગાંડી ઘેર હવે બોલ્યો છે ને તો ત્યાં જો ત્યાં બેઠી છે ને ઈ સર્યું અને ઓલી આડી પડી છે ને ઈ રમઝાના. તો કયો આગળ આમ જોઈ કે અહીંયા તો બે શિયાળીઓ છે ને સાથે બસોડિયા છે. મેં કીધું એટલે તો તને કહેતી હતી કે મને મોર થવા દે તું વાહેરે પણ ના. હા હવે પાડ્યો થઈ જામ એની પાસે પાસે થી નીકળી જશું. તો મને કે ક્યાંથી, એ શિયાળો પાસે થી. મેં કીધું લે બીજે ક્યાંથી હાલ એ ઉભો રે છે. હા એ બસોડિયા મારી ઝાંઝરી નો અવાજ સાંભળી ગયા છે. હવે નવો અવાજ ક્યાંથી આવ્યો તો એ બસોડી આની ખોળ જરૂર થી આવશે. જોજે હા તું બી તો નહીં જો આજે મરી જાય તો ભાગતો તો નહીં હશે અને ભાગ્યો તો ઘરે ફૂગી રહ્યો સમજશે. એ રમઝાના મારી માળી દોડજે માં હા મારે તારા બચોડિયાને કાંઈ ન કરવું. રમઝાના સળિયું આ તો હું છું માં મને ડારો દેવ છું અને આ તો બાર નો છે તે મીમાં કેવા મીમાને ડારો દેવાતો હશે. હે હે ત્યાં તો જે ઉપર નીચે થયો મેં કીધું મૂંગો માર નહી તો બે જણા મરી જશું ને પછી પછી મને કે મને આયુમાના નેસે જવું છે. મેં કીધું જા એને સામે સીધો રસ્તો દેખાય ત્યાં આયુમાનો નેસ. પછી અમે બંને આયુમાના નેસે ગયા અને પછી એક દાડે હું થયું ખબર છે તમને, એક ટુરિસ્ટ જંગલમાં આવ્યો ફોટો પાડવા માટે. આ તમે શેરી લોકોને બહુ શોખ ને સેલ્ફી પાડવાનો. ત્યાં દિવસે ગોરામાં સિંહ અને સિંહણ બેઠા હતા. હવે તમે સમજો છો ને કે મારે કેવું પડશે, તમારી ત્યાં તમારા ઓરડામાં તમારા રૂમમાં કોઈ આવીને તમારી સાથે ફોટો પાડે તો તમને શું કરો, તમને કેવું લાગે? ત્યારે તો આપણે બહુ આમ બૂમા બૂમ કરીએ. ત્યારે જયારે હાવજ સિંહણ જોડે હોય ત્યારે આપણે શું કામ જવાનું એ લોકોને જોવા માટે ને ફોટો પાડવા માટે? હે એવા કામ ઉમળકા થાય છે કે ચાલો જઈએ ને ફોટો પાડવા માંડીએ. આજે આ એક ચારણ કન્યા સાસણ તમારા શહેરી લોકો પાસે આવી છે જે ગીર થી, તે હું તમને હાથ જોડીને એક જ વિનંતી કરું છું કે મારું ગીર છે ને તે મારા મનમાં મૂંઝાઈ રહ્યું છે અને એને મનમાં મૂંઝવવા વાળા કોણ? તમે શહેરી લોકો. બાકી અમે તો ગીરના નેસરે નેસરે ફરનારા, પ્રકૃતિની વચ્ચે ઉછેરનારા, પ્રકૃતિ માનવ અને પશુનો સંબંધ અમે સમજનારા. પણ તમે તમે શહેરી લોકો ફક્ત મનોરંજનના માનીતા. હે તમે પેલી અમિતાભ બચ્ચનની એડ જોઈને આવો છો ને, કુછ દિન તો બિતાઓ ગુજરાત મેં. અરે તમે સિંહ અને સિયાણોને શાંતિથી રહેવા ક્યાં દો છો, એમની જોડે સેલ્ફી પાડીને એને વાયરલ કરો છો, એ તમારા માટે આનંદનો વિષય છે. પણ અમારા માટે અમારા હાવજો જ અમારું જીવન છે. આ વન્ય પ્રાણીઓ આ હાવજો અને આ ગીરની ગાયું જીવશે ને તો જ અમારું જીવન સાકાર છે. પણ તમે એ વાતને કઈ રીતના સમજો અને જાણો? પાવડરનું દૂધ પીને ઉછરેલી છે ને આ પ્રજા, અરે અમારા ગીરની ગાયુંનું દૂધ તો પીને જુઓ ત્યારે સમજાશે ગૌ માતાનું મૂલ્ય શું છે. અને જીવન અને પ્રકૃતિને જો સાચવવાની જિમ્મેદારી જો હોય ને એ કોઈ એકલાની નથી, હંધાઈની જિમ્મેદારી છે. હવે જયારે પણ તમે ગીરમાં આવો ને ત્યારે એક વાત યાદ રાખજો, તમે પ્લાસ્ટિકના પ્રદૂષણથી અમારા ગીરને પ્રદૂષિત નહીં કરતા. આજે પ્લાસ્ટિકોની બોટલો જે છે ને એ તમારા શહેરી લોકો પાસે ધારી લાગે, બાકી અમે તો માટીના માટલામાં ઉછરેલા માણસ. તમારે ગીર આવી છે ને
હે ગાયનું દૂધ આવે છે ને એ અમારી માલધારીનું દૂધ છે. તમે આવો છો ને ગીરમાં ફરવા એ અમારા હાવસ. અંતે મારે તમને એક જ વાત કહેવી છે, ગાયના નામે તમે તમારી કેરીઓ વેચો, ગાયના નામે તમે તમારા ઘી વેચો તો યાદ ના આવતું કે અહીંયા ગેર નથી લાગતી. ને આ નકશાવાળી જે ગેર છે ને એ ટુરિસ્ટ સારું રાખવાની હો. આપણે તો જ્યાં જ્યાં હાવસ ફરે ને ત્યાં ત્યાં બધે ઘેર. પછી એ ગઈના દડિયા પુગે બરડાના ડુંગરે કે ઠેઠ અમદાવાદ ની ભાગોળે. આપણે તો પાણા થી લઈને માણા ઉધી અંધાઈ ની ચિંતા કરવાની હું. આ હાવસ વધી ગયા છે ને બારે નીકળી જાય છે ને એ બધી વાત હું હાપાની. હાચી વાત તો ઈ છે કે આપણે જે એમની માલિક વર ઘુસ્યા, એમની જમીન જેમ જેમ દબાતી ગઈ એમ એમ જાતા ગયા. પણ તો એ આ જીવ માતરે આપણી આમન્ય રાખી. પછી આપણે એમની આમન્ય હાવે ન રાખી ને તો ઈ આપણી આમન્ય ન રાખે. હો એ હાવા તો એમની મોજ પ્રમાણે હાલે છે ને હાલવા તો દો. આ જનાવર આપણી હારે રહેતા શીખી ગયા પણ આપણે આ જનાવર હારે રહેતા ન શીખાય. અલ્યા એ જે દિવસે હાવજો બહાર નીકળશે ને એ દિવસે તમે બધાય અંદર જશું. હો અને અંતે કવિ કલાપી ને એક જ પંક્તિ રજૂ કરી શકતા. સૌંદર્ય વેડફી દેતા ના ના સુંદરતા મળે, સૌંદર્ય વેડફી દેતા ના ના સુંદરતા મળે, સૌંદર્ય પામવા માટે તો પેલા સુંદર બનવું પડે. હું તમને એટલું જ કહેવા માંગુ છું કે પ્રકૃતિ થી વધારે સુંદર બનો. જય માતાજી. અને જો મારાથી કઈ વધારે બોલાઈ ગયું હોય તો આ સારણ કન્યા સાસણ ને માફ કરજો. આ તો મારા મનમાં મારું ઘીર મૂંઝાઈ રહ્યું હતું ને મૂંઝવણ રજૂ કરવા માટે હું આવી. જય માતાજી. અને આ ઘીર ને આવજો, એને જાણજો અને એને માણજો અને જરૂરથી ઘીરે વધારે. વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી, વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી, પશુ છે, પક્ષી છે, પુષ્પ વનોની છે વનસ્પતિ. નાનપણમાં આપણને નિબંધ લેખન શીખવતા હતા ત્યારે કહ્યું હતું કે આ પંક્તિઓ પર્યાવરણના કોઈ પણ નિબંધમાં હંમેશા લખી નાખજો. વાંચીતી, ગોખીતી, લખીતી પણ કરી. આજે ત્રિષાએ આપણને સમજાવી પણ દીધી કે આપણને એ લોકો સાથે હજી જીવતા નથી આવડતું. પ્રાણીઓને, સિંહોને આપણી સાથે એડજસ્ટ થવું, ગોઠવાવું હવે આવડવા માંડ્યું છે અને છતાંય આપણે હતા ત્યાં ને ત્યાં. ગીરા ગુર્જરની વાત કરીએ છીએ, ગુજરાતી અસ્મિતાની વાત કરીએ છીએ ત્યારે આ પેઢી છે જે ખરેખર એનું જતન, સંવર્ધન ખરા અર્થમાં કરી રહી છે. વિચાર કરો ને આ બધી પેઢી પાસે અત્યારે આપણી સાથે જે જણ એકોક્તિઓ રજૂ થવાની છે એ બધા જ કલાકારો 20-25 થી નાના છે. આ આવતીકાલનું ગુજરાત છે અને આ જ પેઢી છે જે ખરેખર અત્યારે ઘણા બધા બીજા આકર્ષણોની વચ્ચે પણ આ ભાષાની એક એકોક્તિ કે એક કરતા ઘણી બધી વધુ કૃતિઓ વાંચે છે, સમજે છે અને આપણી સાથે રજૂ પણ કરી શકે છે. સોમૈયા કોલેજની સાથે અત્યારે મારે એક બહુ જ મોટા પ્રકલ્પનું પણ નામ લેવું છે. ભવંસ કલા કેન્દ્રએ આ વર્ષે આંતરરાષ્ટ્રીય સ્તરે ખૂબ મોટી એકોક્તિની સ્પર્ધા કરી હતી. ખૂબ બધી એન્ટ્રીઝ આવી હતી, 150-200 લોકોએ. પણ ખાસ વાત એ હતી, એકોક્તિની સ્પર્ધાઓ તો કદાચ આ પહેલાંય થઈ હોય, નાટકોની ઘણી બધી સ્પર્ધાઓ આપણે ત્યાં થાય છે, પણ આ એકોક્તિ ખાસ એટલે માટે હતી કારણ કે એમાં એક બહુ જ સહેલો અને સરસ નિયમ હતો કે આ એકોક્તિ કોઈ પણ જાણીતા લેખકની કૃતિ પર આધારિત હોવી જોઈએ. આમ નાટ્યકળા વિકસે છે અને ભાષાનું સંવર્ધન અને જતન પણ થાય છે. આ જ કોમ્પિટિશનમાં એક નાનકડી 8 વર્ષની છોકરી ભાવનગરથી સ્પર્ધામાં ભાગ લે છે અને ખૂબ અદ્ભુત અભિનયના ઓજસ પાથરીને આપણને સૌને એક સરસ ગુજરાતી સાહિત્યની કૃતિ આપે છે. આ દીકરી એટલે અનુષ્કા પંડ્યા અને એ રજૂ કરવાની છે જે એકોક્તિ, એના લેખક છે સ્વાતિ નાયક. હવે સ્વાતિબેન પણ અવોર્ડ વિનિંગ નામ થઈ ગયું છે ગુજરાતી સાહિત્યનું. સ્વાતિબેનની લગભગ મોટા ભાગની દરેક એકોક્તિ રાજ્ય સ્તરે અવોર્ડ લે છે. એક નાનકડું જ ઉદાહરણ આપું, ગયા વર્ષે મુંબઈ યુનિવર્સિટીમાં દર વર્ષે જે યુવા સ્પર્ધા થાય, યુથ ફેસ્ટિવલ, એમાં બે ભાગ થાય, એક અંગ્રેજીનો અને એક બીજી બધી જ ભાષાઓનો.
હવે આજે બીજી બધી જ ભાષાઓની સ્પર્ધા થઈ, એમાં હિન્દી, મરાઠી, ગુજરાતી અને દરેક ભાષાની, અને એમાં વર્ષોથી કોઈ દિવસ લગભગ મોટે ભાગે હિન્દી એકોક ટીમ જીતે. મુંબઈ યુનિવર્સિટીના ઇતિહાસમાં પહેલી વાર જે એકોક ટીને ગોલ્ડ મેડલ મળ્યું, ગુજરાતી એકોક ટીને ગોલ્ડ મેડલ મળ્યું, એના લેખક સ્વાતિ નાયક. કેતન મુર્શી સ્પર્ધામાં પણ પારિતોષિક વાર્તા માટે જીતનાર સ્વાતિબેનની આ એકોક્તિ ધુમાડો પેલી નાનકડી ભાવનગરની દીકરી અનુષ્કા પંડ્યા રજૂ કરશે, અને એના દિગ્દર્શક છે જિબ્રિલ પરમાર. કેવું ના, મારે ખાલી એક જ વસ્તુ આમાં ઉમેરવી છે કે આ દીકરી નાનકડી છે અને એ 8મા ધોરણમાં ભણે છે, એટલે આ જે બાળકો હજી 10મા સુધી પણ પહોંચ્યા નથી, પણ જે પ્રતિબદ્ધતાથી આપણા કામ કરી રહ્યા છે, એટલે આવનારી પેઢી પ્રત્યે અનેક આપણને આશાઓ જન્મે છે. તો આપણે આ માણીએ એકોક્તિ અનુષ્કાની. ખાસ વિનંતી કે એરપ્લગ કે હેડફોનનો ચોક્કસ દર્શકો ઉપયોગ કરે જેથી તમે સ્પષ્ટ રીતના માણી શકો. તો અનુષ્કા પંડ્યા. ભાઈ પપ્પા, દિવસે શોધ માં જુઓ,
मृत्यु संघर्ष मीणबत्ती सळगावानुं बंद करो बापा मने खबर छे मीणबत्ती नथी सळगती आ तमे अंदर थी बळो छो बापा आ तमे अंदर थी बळो छो તે દિવસે તમે રાત્રે ઊંઘી નથી શકી અને તેમાં તમારો શું વાત તમારું ચાલ તો મને ઉડીને બચાવવા આવી ગયા ને અને મમ્મી મમ્મી અમારી ઉપર આવતી રાત પોતે છૂટી મારું ચાલ તો તમારા બંનેના માથા ઉપર મૂકી બંનેને पर चीर निंद्रा ही निगात के आप नीचे अरे बड़े से कहीं बड़बड़ आग नीचे बड़े गए अधूरा सपना आकुन मुंगी चीसो पप्पा हवे तो छापू वाचवाने बंद करो शू आवे छे तेमा तक्षशिला नी आग अटला बाळकोना मौत वाह वाह अनुष्का खूब सुंदर प्रस्तुति हृदयस्पर्शी प्रस्तुति केवी करुणता के हजू तो जे आँख में सपना आंजवानी उमर होय ए आँख कोई धुमाड़ा ने कारण कायम माटे मिचाई जाए नानकड़ी अनुष्का जोईने मने तो मारा स्कूल ना दिवसों पण याद आवी गया अमने दसमा धोरण में एक पाठ आवतो हतो गांधीजी नो अने एमा मातृभाषा ना महत्व विषे ज वात हती अने त्यारे गांधीजी खूब सुंदर वाक्य लखे छे કે અંગ્રેજીમાં કેળવણી લેવાને કારણે મારી અને મારા પિતાની વચ્ચે એક પહાડ જેવો અંતરાય ઉભો થઈ ગયો હતો હું જે ભણતો હતો એ મારા પિતાજી સમજી જ નહોતા શકતા ગાંધીજી શું ફાધર વાલેસથી લઈને વિપિન પરીખ સુધી ઉમાશંકર જોશીથી લઈને મુકેશ જોશી સુધીના દરેક કવિ દરેક લેખકે એક જ વાત કરી છે કે આ મારી ભાષા છે એ મારી ચામડી છે એ મારી આંખ છે એ મારા ચશ્મા કે મારા વસ્ત્રો નથી માસીને અલબત્ત પ્રેમ કરવાનો હોય પણ માતાના ભોગે તો નહીં જ ને હિન્દી અંગ્રેજી મરાઠી કોઈ પણ ભાષાનો વિરોધ નથી કોઈ પણ ભાષા પારકી નથી આ બધી જ આપણી માસી ભાષાઓ છે અને અંગ્રેજી અલબત્ત ગ્લોબલ લેંગ્વેજ છે પણ ગુજરાતીને ભોગે તો ખરેખર જ નહીં મને મુકુલ ચોકસીની ખૂબ જાણીતી પંક્તિ છે હું ઘણી વાર બોલું છું પણ મને દરેક વખતે જ્યારે જ્યારે બોલું છું ત્યારે ખરેખર એક ગુજરાતી હોવાનું ગૌરવ થાય છે કે મેં તારા નામનો ટવકો અહીં છાતીમાં રાખ્યો છે ભૂસાવા ક્યાં દીધો પપ્પો પાટીમાં રાખ્યો છે મલક કઈ કેટલાય ખૂંદ્યા બધાની ધૂળ ચોંટી પણ હજુ મેં મારો ધબકારો ગુજરાતીમાં રાખ્યો છે આ ધબકાર ગુજરાતી આ રહીશ મણિયારની બહુ જ અદભુત પંક્તિઓ છે અને ડોક્ટર રહીશ મણિયાર અને એમની પંક્તિઓ છે ને એમણે ખરેખર આ પંક્તિ એટલી સુંદર લખી છે કે એ લોક જીભે ચડી ગઈ છે અને ઘણી બધી જગ્યાનું અવતરણ થાય છે અને મુકુલ ચોકસી અને રહીશ મણિયાર બે બંને એવા મિત્રો છે કે એકબીજાના નામે ઘણીવાર ચડી જાય છે એવા કિસ્સા બનતા હોય છે રહીશભાઈની માફી સુરત સુધી પહોંચી જશે આ જયારે હું વાત કરું છું ત્યારે મને એમ થાય કે આપણે ગુજરાતીઓ તરીકે કોઈક વિશ્વના ખૂણે ગરબા રમાતા હોય તો ખૂબ ખુશ થઈએ 20-21 દિવસની યુરોપ ટોર પર ગયા હોઈએ તો 18મે દિવસે જો કોઈ દાળ ઢોકળી કે ખીચડી કઢી બનાવી આપે તો આંખમાં આંસુ આવી જાય છે એટલે આપણી અંદર ગુજરાતી પણું તો સતત જીવે છે આપણને સતત એ કલ્ચર એ સંસ્કૃતિ ખૂબ વાલી છે અને છતાંય ક્યાંક શું ખૂટે છે કે આપણને આપણી ભાષા બોલતા સાંભળતા વાંચતા લખતા સંકોચ થાય છે પણ દરેકને એવું નથી એક કુટુંબ છે જ્યાં ત્રણ ત્રણ પેઢી આ ભાષાને જીવે છે ઉજવે છે સાચવે છે અને એ ભાષા જ સતત શ્વસે છે વિઠ્ઠલ પંડ્યા ખૂબ મોટું નામ સંજય પંડ્યા અને પ્રતિમા પંડ્યા એક આખી પેઢી આ લેખકોને કવિઓને વાંચે છે અને હવે એમની ત્રીજી પેઢી પણ ગુજરાતીપણાને ગુજરાતી એકોક્તિઓને ગુજરાતી કવિતાઓને ખૂબ પ્રેમથી સાચવે છે હેતા પંડ્યા સંજય પંડ્યાની દીકરી અત્યારે તો કોલેજમાં પ્રોફેસર છે બીજા કોઈક અંગ્રેજીમાં વિષયો ભણાવે છે નાનપણથી કદાચ ગુજરાતી મીડિયમમાં ભણ્યા પણ ના હોય પણ મેં નાનપણથી એ લોકોને જોયા છે કે સતત ગુજરાતી કાર્યક્રમોમાં એમની હાજરી
સતત ગુજરાતી કાર્યક્રમોમાં પ્રસ્તુતિ અને અસલ ગુજરાતીમાં લખેલી સ્ક્રિપ્ટ વાંચી અને ભજવી શકે છે. તો હેતા પંડ્યા પાસે આપણને સૌને આપણા બાળપણના દિવસો યાદ અપાવે એવી એક સરસ પ્રસ્તુતિ. મારે એકવાર ફરીથી શાળાએ જવું છે. દોડતા જઈને મારી રોજની બાકડી પર બેસવું છે. રોજ સવારે ઊંચા અવાજે રાષ્ટ્રગીત ગાવું છે ને નવી નવી નોટની સુગંધ લેતા પહેલા પાને સુંદર અક્ષરે મારું નામ લખવું છે. મારે એકવાર ફરીથી શાળાએ જવું છે. રિસેસ પડતા જ વોટર બાઇક ફેંકી નળ નીચે હાથ ધરીને મારે પાણી પીવું છે. જેમ તેમ લંચ બોક્સ ખતમ કરી મરચું મીઠું ભભરાવેલ બોર, જમરું, કાકડી, આમલી આ બધું ખાવું છે. સાયકલના પૈડાને સ્ટમ્પ બનાવી મારે ક્રિકેટ રમવું છે. કાલે વરસાદ પડે તો નિશાળે રજા પડી જાય એવા વિચારો કરતા કરતા મારે રાત્રે સૂઈ જવું છે. ને એવી અનપેક્ષિત રજાઓનો આનંદ માણવા માટે મારે એકવાર ફરીથી શાળાએ જવું છે. છૂટવાનો ઘંટ વાગવાની રાહ જોતા મિત્રો સાથે ગપ્પા મારતા વર્ગમાં બેસવું છે. ઘંટ વાગતા જ મિત્રોનું કુંડાળું કરી સાયકલની રેસ લગાવી ઘરે પહોંચી જવું છે. રમતગમતના પીરિયડમાં તારની વાડમાંના બે તાર વચ્ચેથી સરકીને ભાગી જવું છે. તો એ ભાગી જવાની મોજ અનુભવવા માટે મારે એકવાર ફરીથી શાળાએ જવું છે. દિવાળીના વેકેશનની રાહ જોતા 6 માસિક પરીક્ષાનો અભ્યાસ કરવો છે. દિવસભર માટીનો કિલ્લો બાંધી તેને પગથી તોડી હાથ ધોયા વિના ફરાળની થાળી પર તૂટી પડવું છે. રાત્રે જજ્જા બધા ફટાકડા ફોડી તેમાંથી ન ફૂટેલા ફટાકડા શોધતા ફરવું છે. અને વેકેશન પત્યા પછી આ બધી જ ગમ્મતો મિત્રોને કહેવા માટે મારે એકવાર ફરીથી શાળાએ જવું છે. ગમે તેવી ગરમીમાં એર કન્ડિશન ઓફિસ કરતા પંખા વિનાના વર્ગમાં બારી ખોલી બેસવું છે. ઓફિસની કેટલીય તૂટફૂટ વચ્ચે આરામદાયક ખુરશી કરતા બેની બાકડી પર 3 દોસ્તોએ સાથે બેસવું છે. બાળપણ દેગા દેવા એટલે કે બાળપણ પ્રભુની દેન છે. તુકારામના આ અભંગનો અર્થ હવે થોડો થોડો સમજાય છે. એ બરાબર છે કે નહીં એ પૂછવા માટે માસ્ટરને મારે એકવાર ફરીથી શાળાએ જવું છે. નાની હતી ત્યારે જલ્દીથી મોટા થઈ જવું હતું, પણ આજે મોટી થઈ ત્યારે સમજાય છે કે તૂટેલા સ્વપ્નો અને અધૂરી લાગણીઓ કરતાં તૂટેલા રમકડા અને અધૂરા હોમવર્ક વધારે સારા હતા. આજે ઓફિસમાં બોસ ખીજાય ને એના કરતાં ત્યાં નિશાળે માસ્ટર ખીજાતા હતા ને એ ચાલતું. 10-10 રૂપિયા ભેગા કરીને નાસ્તો કરવાનો જે આનંદ આવતો હતો ને એ આજે પિત્ઝામાં નથી આવતો. મને લાગે છે ફક્ત મારે જ નહીં, આપણે બધાએ ફરી એકવાર શાળાએ જવું છે, નહીં? સાચે હેતા, મારે પણ ફરી શાળાએ જવું છે, પણ હવે બીક લાગે છે કે હવે શાળાએ જઈશ અને જો કદાચ અંગ્રેજીમાં બધી રાઇમ્સ શીખવી પડશે તો. કોઈ અંગ્રેજી રાઇમ્સ સામે તો વાંધો હોય જ નહીં, પણ કેટલીક રાઇમ્સમાં મને હંમેશા એવું લાગ્યું છે કે એ બધી બહુ પડવાની ને આખડવાની ને વાગવાની ને વાયલન્ટ જ વાત કર્યા કરતી હોય છે. થોડો દાખલા આપું કે જેક ફેલ ડાઉન એન્ડ બ્રોક હિઝ ક્રાઉન, હમટી ડમટી સેટ ઓન અ વોલ એન્ડ હમટી ડમટી હેડ અ ગ્રેટ ફોલ, લંડન બ્રિજિસ ફોલિંગ ડાઉન ફોલિંગ ડાઉન ફોલિંગ ડાઉન, એન્ડ છેલ્લે આપણું રીંગા રીંગા રોઝિસ વી ઓલ ફોલ ડાઉન. એટલે દર વખતે પડવા અખડવાની વાતની સામે મને આપણે શીખેલી પેલી ગુજરાતી કવિતાઓ બાળગીતો એમાં કેટલું બધું શીખવા જેવું હતું, જાણવા જેવું હતું, સમજવા જેવું હતું ને હકારાત્મકતા કેટલી બધી હતી. કે ચકલીને પીછા આપવાના હોય ઉડવા માટે, બેસવાને પાટલો, સુવાને ખાટલો, ઉડવાને પીછા આપીશ તને, આપવાની જ વાત. નાની મારી આંખ એ જોતી કાંક કાંક, નાના મારા હાથે તાળી પાડે સાથ. વિચાર કરો કે આ નાની નાની વાતોમાં પણ આપણને આપણે પાસે જે છે એનો આનંદ છે, એ કેવી અજબ જેવી વાત છે. અને કાળુડી કૂતરીને આવ્યા ગલુડી, આપણે સાથે સાથે પ્રાણી જગતના અને પ્રાણી જગતના બાળકોના એટલે કે એમના પિલ્લાઓના પણ નામ શીખતા હતા આપણી આ બધી રાઇમ્સ સાથે. અને બાળકો આ બધી હકારાત્મકતા ખૂબ સારી રીતે અડોપ્ટ કરી શકે છે, સ્વીકારી શકે છે. નાનકડું ઉદાહરણ આપું કે મારી નાનકડી ભાણી
દોડતા દોડતા પડી જાય અને આપણે એને તરત કહીએ એ ફરતી કરી દેવાનું, જો કશું નથી થયું, અને તરત ઉભી થઈને દોડવા માંડે. એ યાદ નથી રાખતી કે હું તો અહીંયા પડી હતી, હવે હું બીજી વાર ત્યાં નહીં જાઉં. સકારાત્મકતા, કૌતુક, જિજ્ઞાસા બાળકોનો જ એક ભાગ હોય છે, અને એ બધાને જો આપણે ગુજરાતી સાથે જોડી દઈએ તો ખરેખર ભાષા અને બાળકનું મન બંને સકારાત્મક થઈ શકે છે. એવું નથી કે આપણી ભાષામાં નકારાત્મક વાત ના હોય, પણ આ બધા બાળગીતોમાં રહેલી સકારાત્મકતા, આ બધી બાળગીતોમાં રહેલું કૌતુક આપણા બાળકો સુધી પહોંચે તો બંને બાળકોનું મન સકારાત્મક પણ થશે, એ આપણી ભાષાને ચાહતું થશે. માણસ ક્યારે માણસ કોઈ પણ ભાષાને ચાહી શકે? ત્યારે જ ચાહી શકે જ્યારે એને નાનપણથી એ ભાષાના વિશાળ ખજાના સુધી આપણે લઈ જઈએ. મા બાપ એ પણ ક્યાંક થોડીક મહેનત કરવી પડે છે, ગમે તે મીડિયમમાં ભણે છતાં પણ. આવું જ એક બાળક છે જેના મા બાપે ઘણી મહેનત કરી છે, અને માટે એ બાળક આજે ગુજરાતી ભાષામાં એક ખૂબ સુંદર એકોક્તિ લઈને આવી શકે છે. ફરી એકવાર આંતરરાષ્ટ્રીય ભવંસ કલા કેન્દ્રની જે નાટ્ય સ્પર્ધા થઈ, એકોક્તિ સ્પર્ધા થઈ, એમાં બાળ વિભાગમાં દર્શ વિઠલાણી પણ એક વિજેતા હતા. જય વિઠલાણી દિગ્દર્શિત અને ફરી એકવાર સ્વાતિ નાયક લિખિત આ એકોક્તિ ધુમાડો દર્શ વિઠલાણી રજૂ કરવાના છે. દર્શ પણ ખૂબ મોટું નામ છે, નાની ઉંમરે 8મા ધોરણમાં ભણતો આ બાળક રાજ્ય સ્તરે 3 વાર વિજેતા રહી ચૂક્યો છે અભિનયની સ્પર્ધાઓમાં. પ્રબોધ જોશી નાટ્ય સ્પર્ધામાં શ્રેષ્ઠ અભિનેતા પણ, અને સંજય મિશ્રાની શોર્ટ ફિલ્મ પણ એને કરી છે. આ બાળકો બીજી ભાષામાં પણ એટલું જ કામ કરે, આગળ આવે, ઉન્નતિ કરે, અને આપણી ભાષાની ભૂમિ સતત અજવાળ્યા કરે એવી શુભેચ્છાઓ પણ આપણે સાથે આપીએ. તો રજૂ કરીએ દર્શ વિઠલાણી અભિનીત ધુમાડો. યે, આપણે જીતી ગયા! મમ્મી, અમે જીતી ગયા! મારો પ્રોજેક્ટ સ્ટેટ ફર્સ્ટ આવ્યો, સ્ટેટ ફર્સ્ટ! પપ્પા, અમારા સાયન્સ પ્રોજેક્ટની સોલર સાયકલ બનાવવાનો આઈડિયા તમારો જ હતો ને? એ કામ કરી ગયો ને અમે જીતી ગયા! આ જુઓ મારી ટ્રોફી! પપ્પા, હવે અમે નેશનલ લેવલ પર દિલ્હી જવાના છીએ! ચિકા 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 ધુમ 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 ચિકા 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 ચિકા. શું થયું? તમે મને આજે અમારી સાથે ડાન્સ કેમ નથી કરતા? દર વખતે તો તમે મારી સાથે ડાન્સ કરો છો ને, શું થયું? પપ્પા બીમાર છે, ખબર પડી જ ગઈ કે ઉતરેલું મોઢું છે. અરે મમ્મી, હવે તું કેમ રડે છે? જો મમ્મી, મને ખબર છે કે તારે મને ડોક્ટર બનાવો છે ને પપ્પાને મને એન્જિનિયર, પણ હવે પ્લાનમાં ચેન્જ છે, હવે હું સાયન્ટિસ્ટ બનીશ. જો મમ્મી, હું તને સમજાવું, અત્યારે પપ્પા બીમાર છે તો કે ઉતરેલું મોઢું છે, જો ડોક્ટર બનીએ તો રોજના ઉતરેલા મોઢાનો જોવા પડે ને, આપણે તો હસવાવાળા માણસ છીએ. યે, ગિવ મી હાઈ ફાઈવ! શું થયું? તમે મને મારી હારે વાત કેમ નથી કરતા? જા, હું તમારી હારે વાત જ નથી કરતો. શું? પપ્પાને કેન્સર છે? પપ્પા તો સિગરેટ નથી પીતા, તમાકુ પણ નથી ખાતા, તો પછી આ કેન્સર કઈ રીતે? હે પપ્પા, તમે આમ રડો નહીં, તમે તો મારા સુપર હીરો છો. સુપર હીરો કોઈ દિવસ રડે? ન રડે, ન રડે, ન રડે પપ્પા, ન રડે. પપ્પા, યાદ છે 2 દિવસ પહેલા પ્રોજેક્ટ બતાવી અમે પિકનિકમાં ગયા હતા, તમારો સર હારે કોન્ટેક્ટ નતો થતો, તમને બહુ ચિંતા થવા લાગી હતી. સાચું કહું, ચિંતાની જ વાત હતી. પ્રોજેક્ટ બતાવી અમે ગુફામાં ગયા, એક એક મોટી બધી ગુફા. સર, અહીં તો બહુ
અંધારું છે, મને બહુ ડર લાગે છે. ખરેખર વિનોદભાઈની પંક્તિઓ મને ખરેખર ગજગજ ફૂલે છાતી
જેવું આ દર્શ, અનુષ્કા, હેતા, પ્રીતા, બીજા બધા જ કલાકારોને જોઈને, ઉન્નતિ જે હવે પણ પછી રજૂ કરવાના છે, એ બધાને જોઈને ખરેખર એમ થાય છે કે ભાષા ક્યાં મરવાની છે? ભાષા શું કામ બચાવવાની વાત કરીએ છીએ? ભાષાને તો ઉજવવાની વાત કરવી જોઈએ. હું હંમેશા બેટી બચાવો બેટી પઢાવોની પણ વાત કરતા હોય ત્યારે કહું છું કે બચાવવાની વાત નથી કરવી, આપણે તો વધારવાની વાત કરવી છે. આ બધી પેઢી જો આવી અસલ લોકબોલીમાં ગુજરાતી ભાષાની આટલી બધી ઉત્કૃષ્ટ કૃતિઓ આપણી સામે રજૂ કરી શકતા હોય, 15-20 મિનિટની ગુજરાતીમાં સ્ક્રિપ્ટ મોડે કરી શકતા હોય, અંગ્રેજી શબ્દ વાપર્યા વગર કરી શકતા હોય, અને ફરી મેં એમ કહ્યું એમ લોકબોલીમાં કરી શકતા હોય, તો ક્યાં આ ભાષા? હા, સાચી અને સારી શીખે એ પણ આપણી જવાબદારી છે. ફક્ત ભાષા શીખે એટલું નહીં, ગુજરાતી પણ ટકે જ છે. ગુજરાતી ભાષા પણ એટલી સારી રીતે ટકે, ગ્લોબલ લેંગ્વેજ બને, ગ્લોબલ રીચ થાય એનો, વૈશ્વિક સ્તરે આપણી ભાષાનું, આપણે જેમ હેલારોએ આપણું માથું ઊંચું કર્યું એમ આપણે આપણું માથું ઊંચું કરી શકીએ, એવો દિવસ કદાચ આ પેઢી આપણે માટે ચોક્કસ લઈ આવશે. વારસાની વાત કરીએ છીએ તો આપણને હંમેશા એવું લાગે કે વારસો તો બાપ દાદાનો હોય. આપણે ઘણી વાર દુકાનોના નામ જોઈએ છીએ કે ફલાણા ફલાણા એન્ડ સન્સ, ફલાણા ફલાણા એન્ડ બ્રધર્સ, કોઈ દિવસ ફલાણા ફલાણા એન્ડ સિસ્ટર્સ કે ડોટર્સ, એવું કઈ હોતું જ નથી દુકાનોના નામમાં. પણ વારસો ખરેખર તો નાની માતા મહીઓ પરનાની આપણા સુધી પહોંચાડતી હોય છે. વારસામાં જો એવી વાત કરીએ તો કેટલા બધા આપણને, આપણામાંના કેટલાને આપણા નાનીનું, નાનીની માનું નામ યાદ રહેતું હશે, કદાચ દાદીનું પણ અને દાદીની માનું પણ નામ આપણને યાદ નથી રહેતું. નાની ખૂબ જતનથી આપણને વારસો આપતી હોય છે, પણ ક્યારેક ક્યાંક ત્યાં પણ ભૂલ થઈ શકે છે. વાત ખૂબ ગંભીર વિષયની છે, મારા હૃદયની ખૂબ નજીક આ વિષય છે, અને અહીં થયેલી ભૂલ ખરેખર કદાચ અક્ષમ્ય હોય પણ શકે. ઉન્નતિ ગાલા એસએનડીટીની વિદ્યાર્થીની છે, અંગ્રેજી વિષય ભણે છે, અને છતાંય ગુજરાતી એકોક્તિ, ગુજરાતી નાટકોમાં સતત સક્રિય છે. મનોજ શાહ જેવા દિગ્દર્શક સાથે પણ એમણે કામ કર્યું છે. મેં શરૂઆતમાં જે સંસ્થાઓની વાત કરીને એમાં જેમ સોમયાનું મેં નામ લીધું, મીઠીબાઈ કોલેજ છે જે ખરેખર ગુજરાતી ભાષા માટે કંઈક કામ કરી રહી છે, એવી જ એક ખૂબ જાણીતી સંસ્થા એટલે એસએનડીટી યુનિવર્સિટી. અને આ બધા લોકો જ, આ બધા શિક્ષકો જ ખરા અર્થમાં ભાષાનું જતન કરી રહ્યા છે, સંવર્ધન કરી રહ્યા છે અને ઉજવી રહ્યા છે. એવું એક નામ એટલે એસએનડીટીના પ્રોફેસર કવિત પંડ્યા, નાટકના ચાહક, આ એકોક્તિના દિગ્દર્શક છે. આ એકોક્તિ લખી છે વિજય રાજ્યગુરુએ. વિજયભાઈ પણ ખૂબ મોટું નામ છે, 8 થી વધુ પુસ્તકો એમણે પણ આખી જિંદગી, નિવૃત્ત, હવે નિવૃત્ત શિક્ષક છે, હિન્દી અને ગુજરાતી ભાષા શીખવી છે, પાઠ્ય પુસ્તકોમાં પણ તૈયાર કરવામાં એમનો ખૂબ મોટો ફાળો છે. તો વિજય રાજ્યગુરુ લિખિત એક માતા મહીની આ એકોક્તિ રજૂ કરે છે કવિત પંડ્યાના દિગ્દર્શનમાં ઉન્નતિ ગાલા. છ મહિનાથી મારી છોડી સુનમુન પડી છે, લાકડા જેવું લાકડું, ના ખૂંચી કરવી ના હોકારો ભરવું, આટલું હલન ચલન નહી, ને લાશ બનાવી દીધી છે મારી વનુને, રાક્ષસ જેવા મહારિયાઓએ મારી વનિતાને જીવતું મળદું બનાવી દીધું છે, મળદું. ભગવાન ભલું કરે ઓલા અલ્લા રેખ્યાનું, જાતનો ખાટકી સે ખાટકી તો એની દયા આવી, બચાડો ઘરનો ધંધો પાડીને દોડતો મને કેવા આવ્યો, મસીમાં મસીમાં મની તબીની છેલ્લી ઘડી સુધારવી હોય તો એમને અપ ઘડી તેડી જાઉં.
લ્યો તમને માંડીને વાત કરું, તેમ છે ને તમારી પાસે? તો ઠીક, પડે જુઓ પડે, પેલી બોગનવેલની પાહે છોડીને ખોળામાં લઈને બેઠીશ ને ઈ મારી હાહુ. પેટે ઝલમ લેવાનું મન થાય એવું સ્વભાવ હૈકીમાં ભૂલી જાઓ, એના ખોળામાં બેઠીશ ને ઈ મારી આ વનિતાની છોડી, ચેટ્ટા બુકલા જેવી દસમને વાલી લાગે એવી. મારી વનિતાએ પહેલે ખોળે દીકરી જણી, એમાં તો આખું ઘર એનું દસમન બની ગયું. આ મારા પેટે ચાર ચાર છોડી જન્મેલી, પણ મારી હાવુએ કોઈ દી કરતા કોઈ દી મને કડવું વેણ કીધું નત. ઉલટાનું મને ક્યારે ઓછું આવતું ને તો કહેતા કે દીકરી તો સુખનું સરવૈયું કહેવાય, દીકરી તો સાક્ષાત લક્ષ્મીનો અવતાર કહેવાય, જગદંબાના બાળા રૂપને રમાડવાનું ભાઈ ગણાય. આ અમારી તાણ છોડી તો અમે અમારા મજૂરિયામાં જ પડાવ્યા. અમારા પહેલા જમાઈને બે છોડી છે તો એ ઓપરેશન કરાવી લીધું, અને એમ જ કે દીકરી તો દીકરા કરતા એ હારી, દીકરા તો દીપડા થઈને ઉભા રે દીપડા, મા બાપને પાલવે તો પાલવે, નહીં તો વૃદ્ધાશ્રમમાં નાખીએ. પણ દીકરી દીકરી ગમે ન્યા હોય મા બાપનું ભલું જ છે. અને અમારા અમારા બીજા જમાઈ ઈ તો એમ જ કે દીકરી એટલે અમૃતનો કુંભ, એ કુંભ ભાંગીને ભૂક્કો થઈ જાય ને તો એની ઠીકરી પાપના પોપડા ઉખાડે પોપડા. અને અમારા ત્રીજા જમાઈ એ તો એમ જ કે દીકરી તો તાઈ તાઈ કોળ તારે, મા બાપનું ધણીનું અને મોહાડનું. મારી વનિતાએ દીકરો ન જણ્યો એમાં તો ઉતરેલું ધાન બની ગઈ. વનિતા બેટા વનિતા કહેતા જે સાસુની જીભ સુકાતી ના એ જેની દસમન બની ગઈ. સ્ત્રી જ આ સ્ત્રીની દસમન કીધીશ એ કઈ ખોટું નથ. વળી મારી વનિતાને હારા દાળા રહ્યા, મશીનમાં જોડાવ્યું તો વનિતાના હાહરિયાઓને ખબર પડી ગઈ કે બીજે ખોળે પણ છોડી જવાની છે. તો ડોક્ટરને કહ્યું વહુનો ગર્ભ પાડી નાખો, બાળકને ખો ખાપડવાળું બતાવો, ગમે તે કરો, મોં માંગ્યા પૈસા માંગી લ્યો, અમારી કોથળી ભલે ખાલી થઈ જાય, વહુની કોથળી ખાલી કરી નાખો બા.
તમને ખબર છે રાતે હું થાય છે સપનો ઘડો તો સપનો ચડીતર ઘડો તો ચડીતર રાતે મને વનિતા જેવી એક નાનકડી છોડી દેખાય છે ભીખ લાગે એવી નહીં હો વાલ આવે એવી ભૂરી ભૂરી આંખો વાળી મારી વનિતાની જલમેલી છોડી તબુકલી છોડી આવીને સીધી મારા ખોળામાં બેસી જાય છે મારી હડપચી ઊંચી કરીને મને પૂછે છે નાનીમાં નાનીમાં મને શું લેવા જોઈએ મનો દીદી મને મારા માડીના અમૃત જેવા દૂધ પીવાનો હક નહીં ભાખુડીએ ભરીને હાલવાનો હક નહીં કાલું કાલું બોલવાનો હક નહીં દુનિયાનું અજવાળું જોવાનો હક મને જ કેમ નહીં માણસ જાતે તો હું દુનિયા જોઉં કે જાણું એ પહેલાં જ મને પાછી મોકલી દીધી પણ ભગવાને તો મને દુનિયા જોવા મોકલી હતી ભગવાન કદાચ આખી લેશે પણ આ ધરતીમાં આખી લેશે બોલો નાની માં બોલો મારે સવાલનો જવાબ આપો નાની માં બોલો નાની માં બોલો અને મારી આંખ ઉઘડી જાય છે બેબાકડી બની અને ખુરશીમાંથી ઊભી થઈ જાઉં છું મારી વનિતાની ન જલમેલી ન જન્મવા પામેલી છોડીનો સવાલોનો જવાબ મારી પાસે તો નથી તમારી પાસે છે ઓ દુનિયાના દાયા માણસો બોલો છે જવાબ તમારી પાસે ભ્રૂણ હત્યા, કન્યા ભ્રૂણ હત્યા. મનોજ્ઞા દેસાઈની ખૂબ મને ગમતી પંક્તિઓ. આ વિષય એટલે માટે મારા હૃદયની પણ ખૂબ નજીક છે કારણ કે મેં મારા પીએચડી વખતે સતત 8 વર્ષ સુધી આ વિષય પર ખૂબ વાંચ્યું, ખૂબ લખ્યું, ખૂબ સાંભળ્યું અને દરેક દિવસે છેલ્લે ઘરે જતા મને એક જ વિચાર આવતો હતો કે હવે પછી શું. આજે પણ એ જ સ્થિતિ છે. આવતીકાલે શું થશે? 30 વર્ષ પછી જો દીકરીઓ ઓછી હશે અથવા નહીં હોય તો શું થશે? મનોજ્ઞાબેનની જે કાવ્ય પંક્તિની વાત કરું છું તે આમ તો મંદાક્રાંતા છંદમાં, મારી માની કુમળી કલિકા બાલિકા હું સુહાતી, ગર્ભસ્થ બાલિકની બાળકીની આ મનોવ્યથા છે કે મારી માની કુમળી કલિકા બાલિકા હું સુહાતી, ક્યારે ભેટું સુરભિ જરતી માતની દિવ્ય છાતી, ત્યાં તો આવ્યા ધ્વનિ કિરણ કઈ, ત્યાં તો આવ્યા ધ્વનિ કિરણ કઈ, લઈ ગયા કઈક વાતો, જાણે મારો તૂટી તૂટી રહ્યો માતની સંગ નાતો. અને એક આમાં અને એક બીજીમાં આપણે ત્યાં તો કહેવાયું છે કે કુપુત્રો જાય તકવચદપી કુમાતા ન ભવતી. બાળકમાં ક્યાંક કશું ખૂટતું હોય ને તો એ બાળકને માતાને તો એ બાળક એટલું જ વાલું હોય, સિદ્ધિભાઈને સિતકા વાલા જ હોય. અને દરેક બાળક એને માટે અમૂલ્ય છે, દરેક બાળક એને માટે એના આંખનું રતન છે. એવી જ એક ખૂબ ખૂબ જાણીતી ખૂબ સરસ વાર્તા ઈશ્વર પેટલીકરની મંગુ. પણ મંગુ પણ આજે નાટ્ય રૂપે આપણી સામે આવી રહી છે અને એની સાથે જે નામો જોડાયા છે એ બધા પણ એક એક થી ચડિયાતા છે. રજૂ કરનાર છે પ્રીતા પંડ્યા, જે યુગ પુરુષના કામ કરી ચુક્યા છે. પ્રીતા એ પણ ભવન્સ કલા કેન્દ્રની આ સ્પર્ધામાં ભાગ લઈને વિજેતા થયા છે. આ નાટકના દિગ્દર્શક છે સેજલ પોંદા, જાણીતા લેખક કોલમિસ્ટ
અભિનેત્રી અને દીકરીવાલનો દરિયોના લેખિકા, આપણાથી ક્યાં આ નામ અજાણ છે. અને બીજું એક નામ છે આની સાથે જોડાયું છે લેખિકા તરીકે, જેણે મંગુને એકોક્તિ સ્વરૂપે રજૂ કરી, તે ચિરંતના ભટ્ટ. મિડે ગુજરાતીના અત્યારના જે ડિજિટલ સ્વરૂપના એડિટર છે, અનુવાદક, અભિનેત્રી અને ઘણા વર્ષોથી ન્યૂઝ 18, બીબીસી ન્યૂઝ જેવા પત્રક અખબારો સાથે પણ એ જોડાયેલા છે. આવા ત્રણ ધરખમ નામ જોડાયા છે. બીજી એક એવી જ ધરખમ વાર્તા જેની મેં વાત કરી એ મંગુ સાથે, અને ત્યારે મને મુકેશ જોશીની એક સરસ પંક્તિ યાદ આવે છે કે કાળમીંડ પથ્થર પર માથું પછાડતા દરિયાને કોઈએ ખમ્મા કહ્યું જ નહીં હોય. કાળમીંડ પથ્થર પર માથું પછાડતા દરિયાને કોઈએ ખમ્મા કહ્યું જ નહીં હોય, કદાચ દરિયાને માં નહીં હોય. તો મંગુ, પ્રીતા પંડ્યા દ્વારા. મારું તો ધ્યાન જ નતું કે તમે બધા અહીં છો, નહીતર આ બધું ચિતરવા ના બેસત અત્યારે. હું અહીં હોઉં ને એટલે ચિતર્યા કરું, મજા પડે મને. આમ તો મને મજા આવે જ કરતી હોય છે, પણ તે દિવસે ત્યારે શું થયું ને, માએ મને જમવા માટે હાથ મારી ને મેં કાયમ ની જેમ સાંભળ્યું સાંભળ્યું કર્યું. ખબર છે કેમ? એ તો મા મને વધારે લાડ કરે ને, એટલે હું છું લેવી એની પાસે બૂમો પડાવ અને પછી એ જાતે કોળિયો ફરાવે ને ત્યારે જ ખાવ. મને ગમે છે એના હાથે જમવાનું. મા છે ને મને બહુ વાલી, કોઈ ન હોય તો ચાલ, પણ મા તો જોઈએ છે. મને લાગે છે એને પણ એવું હશે તો ખરું, પણ ક્યારેક ક્યારેક છે ને રડવા લાગે છે. ને ભાઈ ભાભી આવીને જાય ને ત્યારે તો ખાસ, તો મને એમ થાય કે આ તો ખરી છે, હું અહીંયા રહું છું એનું કઈ નહીં, પણ આ ભાઈ ભાભી આવીને જાય એનું બહુ લાગી આવે છે. પણ શું થાય, સ્વભાવ જ એવો છે એનો કે બસ. આમ તો ભાઈ ભાભી સારા છે, પણ એ તો શું જરા દૂર રહે ને એટલે એની બધી રીત ભાત જરા જુદી છે. ને તમને ખબર છે ભાઈનું છે ને નાનું નાનું ગગોય છે, ને એને રમણવાનું મને બહુ જ ગમે, પણ મારો હાથમાં લઉં લઉં ત્યાં તો પપ્પી દોડીને આવે ને લઈ જાય. કોણ જાણે કેમ એવું કરતા હશે, હું કઈને ખાઈ જવાની છું. ફાર્મ બેનને પાડી દઈશ એવી બીક લાગતી હશે એમને. પણ તમે જુઓ જુઓ મને, શું લાગે છે તમને, હું કઈ ગગાને માથે પડવા દઉં? શું લાગે છે ને? નહીં ને તો એ ભાભી સમજે જ ને, લઈ જ ને. પણ એમને ક્યાં ખબર છે કે બપોરે ઘોટતા હોય છે ને ત્યારે હું ગગાને લઈને આમ ઘરની પાછળ લઈ જાઉં, અને પછી કાગડા ને ખિસકોલી ને ચકલી ને કાબર ને બધું જ બતાડું, અને પછી છે ને ભાભી ઉઠવાના હોય ને એ પહેલા તો એને મેલીએ દઉં પાછો, કોઈને જ ખબર ના પડે. અને ખબર છે તમને, હું છે ને મોટી થઈ ગઈ છું હવે, હું હવે 12 વર્ષની થઈ ગઈ, મોટી થઈ ગઈ છું. મા હવે ફ્રાક નીચે લાંબા પાયજામાની ચડ્ડી પહેરાવે છે, મને જરાય નથી ગમતી. અરે મા તો બહુ ગમે છે, પણ પેલી ચડ્ડી છે ને એ પાવતી જ નથી. હશે મારે ક્યાં જોવાની છે. હા તો શું કરી દીધી? હા એક દિવસે છે ને મને બહુ રૂવું આવી ગયેલું. એમાં શું થયું કે ઘરે છે ને મોટી બેન આવેલી. હા હવે માને ખબર નહીં કે એ આવવાની છે, એટલે એ દિવસે છે ને એને મને ચણાનો લોટ ઘસી 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 ઘસીને નવડાવવાનું નક્કી કરેલું. અને રસોઈમાં છે ને શીરો પણ બનાવેલો, મને બહુ ભાવે છે એટલે જ તો. ને જો એ શીરો ન બનાવે તો હું કઈને આમ ચણાના લોટથી આમ ઘસ 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 થોડી કરવા દઉં. મને છે ને શીરાની સુગંધ આવી એટલે હું ગઈ રસોડામાં ડોક્યું કરવા. હવે મારું ધ્યાન હતું શીરા પર, તે ખબર નહીં કે નીચે પાટલો પડે છે ને હા વાગ્યો જોરથી પગમાં. માં છે ને દોડીને આવી ને મને છાની રાખવા માંડી. જો બેટા કીડી મરી ગઈ, જો બેટા કીડી મરી ગઈ એમ કહીને ફોસલાવા માંડી. ને આ બધું ધટીને ચાલતું તો ત્યાં તો મને લાગી લાગી. અરે પીપી લાગી શું તમને? પણ હવે હું રડું કે પછી દોડીને ચોકડીમાં જવું ખબર પડે ને. પહેલા તો સર
ત્યારે જ તો એનો સાડલો બગડ્યો, પણ એ તો જરાય ગુસ્સે થયા વિના મને પંપાડી રહી હતી. ને ત્યાં છે ને મોટી આવી, એને જોઈને હું તો એકદમ ચૂપ થઈ ગયો. માં મોટીને કેમ છે કેવા મૂકીને મને નાવા ખેંચી ગયો. બોલો પછી પછી આપણે પ્રાખ કરીને તૈયાર. પછી ખબર છે શું થયું? માને માથે એને પસ્તા પડી. મોટીએ તો એને ખખલાવી જ નાખી. કહે કે તું છે ત્યાં સુધી ઠીક છે, પણ આવું તે ક્યાં સુધી ચાલશે? આજે છે ને કાલે નથી, ત્યાં આના બધાને ખરા કોણ પડશે? અમે જે આટલા વખતથી કરીએ છે, જરા માન અને આડ પંપાની જે છોડી દે. માને તો બધા ક્યાં નાય કહેતા હતા કે મને મોકલી આપશે ને તો હું પીપી છીછી કરતા શીખી જઈશ, પણ એનું મન ન માનતું. એને એમ કે મને જો ઢોરની જેમ રાખે તો, ને હું જો ક્યાંય દૂર બેસતી થાવ ને મને કોઈ કઈ કરી બેસો તો. મોટા મોટા ડોક્ટરે પણ છે ને મને ના પાસ કરેલી, પણ આપણે શું, આપણે તમારી સાથે રહેવાનું ને જલસા કરવાના. અમે હું કઈ એકલી થોડી છું જે આમ સજરા જવા દે છે. તેની કુસુમ છે ને એ એવું જ કરતી હતી, જોકે એને તો પકડીને મૂકી આવેલા, તો મારી છપરી બદલાઈ ગઈ હતી. ને પછી છે ને બધાએ કીધું ખરું, જોયું કાકી. ના સાંભળીને છે ને માણા મુએ વધારે કરચલી પડી. ડોસી ડોસી થતી જાય ને તો મને તો ગમે જ નહીં, પણ એના પેટ પર ફેરવું ને તો લાગે જ નહીં કે ડોસી થઈ ગઈ છે, એકદમ પૂછ પૂછ લાગે. પણ માને મારી ચિંતા બહુ, જો ને રાતે ઊંઘે તો ને. મારે બહુ લાડ લડાવવા હોય ને એટલે હકડી રહું જ નહીં, ને એમાં એ બિચારી એટલી પજવાય એટલી પજવાય કે વાત તો પૂછો. મેં એને કોઈ દી નથી કીધું, પણ એક દી છે ને મને મને વચલી ભાભીએ છે ને એવા ચૂટલા ખણા હતા ને એવી ટપલીઓ મારી હતી ને કે બસ. ને એ ખબર છે કે, કારણ કે મેં એના પોલિએસ્ટરના સાદલા પર હાથ ફેરવ્યો હતો. મને તો એવું રવું આવ્યું, એવું રવું આવ્યું ને કે હું તો ભેગડા સાડે બહાર બેઠા. હું આવી
એ ના મોટો મસ બાગ ફૂલો હતા હું તો દોડવા જ માંડી પછી બેને મને ઝાલી હા બાબડે દુખ્યું મને પણ પછી છે ને એ પોતે પોતે જ ફૂલો બતાવવા માંડી કઈક તો રાજા રાણી નું કેતા કેતા એ અહીંયા અંદર લઈ આવી ને બેસાડી દીધી અહીંયા મને કાગળ આપ્યા રંગ આપ્યા મેં આ બધા રમકડા એ આપ્યા પછી છે ને માનું રોવાનું છે ને ફરી શરૂ થઈ ગયું હતું મને લાગે છે અટક્યું જ નહીં હોય પણ અહીંયા છે ને આ બધું રંગવાની ને બધું કરવાની મને બહુ મજા પડી ગઈ મને માનું અવાજ સંભળાયો એને એને મને જોવી હતી પણ પેલી બેને એને ના પાડી એ તો દોડીને અંદર આવી ગઈ હતી અને પછી મને બહાર કરતા કરતા એવું રોઈ એવું રોઈ કે એવું તો હોય ને રોવા માંડ લઈ ગયા એને કોણ જાણે કેમ એવું કરતી હશે પછી છે ને રાત સુધી મને કોઈ કઈ કહે નહીં વઢે નહીં કઈ જ નહીં વચ્ચે વચ્ચે મને એમ માનો વિચાર આવ્યો કર્યો કે હવે એ શું કરશે એને એને એકલું એકલું લાગશે તો વાર્તા કોને કહેશે ને શીરો કોને માટે બનાવશે હવે પણ શું થાય હું હવે મોટી થઈ ગઈ ને એટલે હવે હું અહીંયા જ રહેવાની એવું એવું પેલું બેન મને કહેતી હતી રાત થઈ અને આવેલી વાળું લઈને રોટલી અને શાક મેં તો મોજ બગાડ્યું તો કહે કે તું આ ખાઈ લે એટલે પછી દહીં ખાંડ આપીશ એને મને દહીં ખાંડ આપ્યા તો ખરા પણ નાનકડી વાટકીમાં મને કહેતી હતી કે તારી માને તો તને પાછી લઈ જવી હતી પણ મોટા ભાઈએ કીધું કે મોટી થઈ ગઈ છે હવે હવે તો જરાક શીખી લેવા દો શું શીખવાડશે મને અહીંયા ભલે ને મોટા ભાઈ એમ કહેતા પણ એમને કઈ ગમવાનું નથી કે મા એમ એટલી એટલી રહે ને એમ પણ મને નથી લાગતું કે અહીંયા છે ને બધા બધું જ શીખી લેતા છે જો ને હમણાં હમણાં પેલી બેન ત્યાં બાજુવાળા રૂમમાં ગઈ હતી ને ત્યાં જે બાઈ હતી ને એણે તો થાળી ને વાટકા ફેંક્યા ને પોતાના જ વાળ ખેંચી ખેંચીને જે ધતિંગ કર્યું જે ધતિંગ કર્યું કે બસ બધું પછી છે ને રાત પડે પેલી આવી ને મને એને કીધું કે ઊંઘી જાવ પણ હવે રાત થઈ એટલે મને તો લાગી પણ મને કહું કેવી રીતે હું કઈ ને ઓળખતી નથી એટલે આપણે તો છે ને જવા દીધી સરસરાટ પેલી બેને આવીને મને બધું સરખું કરી આપ્યું ને સેજ વળી પછી છે ને બત્તી બંધ થઈ સાચું કહું તો હવે માં યાદ આવી એ ગાય એટલે જ તો મને ઊંઘ આવે એના પોચા પોચા પેટ પર હાથ ફેરવતા ફેરવતા હું ઊંઘી જાઉં એ તમને પણ યાદ આવતું હશે ને એવું બધું હા એના સાડલાની સુગંધ કામ કરતા થાકે પણ વાલ કરતા ન થાકે એવા એના હાથ નજર સામે કાળેથી ધોળા થયેલા એના વાળ પિતા ભાંડરડા કરતા પોતાને વધારે પ્રેમ કરતી માં આપણો ગુસ્સો આપણા કરતા પહેલા ઓળખી લેતી માં હે તમને પણ યાદ આવતું હશે ને એવું બધું હે આવતું હશે ને આનું પેલું ભૂત પણ છે ને માની ગઈ કે બહાર તેનો ફરક તો હવે આજે મારે એને કેવું પડશે કે મારી માથી પીએ ને મારી પાસે ન આવે હું સુઈશ હું જાતે સુઈશ મારે શીખવાનું છે ને ઉઠાડે કોણ ભરાડા પાડે છે જોતો
જૂતા કોઈ ધતી ને જેવું લાગે છે. આ બરાડા તો કેવા પડે છે, આવા તે કોઈ દાંડા કાઢતું હશે. લાગે છે સામે જ કોઈ આવ્યું છે. અને હું કેટલા ને શીખવાડ છે, ને જો કથા આવું જ કરતા રહેશે તો ક્યારે પાર આવશે બધું. હોય જરા જો કાર્નિવલી રિક્રિએશન ક્લબ મારા માટે ખરેખર ખૂબ ખાસ અને સ્પેશિયલ રહેવાનું જ છે હંમેશા. અને ત્યારે મેં યાદ છે મને કે કહ્યું તું કે મારે હવે આમ તો હું બહુ ટ્રેનમાં પ્રવાસ કરવાનો વાર નથી આવતો બધું પાસે પાસે હોવાને લીધે, પણ હવે હું ખાસ બોરીવલીનો પાસ કઢાવવાની છું કારણ કે મારે તો દર મહિને કાંદીવલી રિક્રિએશન ક્લબ આવવાનું જ છે. અને મને ખ્યાલ છે ત્યાં સુધી લગભગ મેં ઘણા બધા કાર્યક્રમો એના અટેન્ડ પણ કર્યા છે ને, એટલે એ મારું સદભાગ્ય છે કે ખૂબ સરસ કાર્યક્રમો. ત્યારે જીતેનભાઈએ અને આ સંસ્થાના દીપકભાઈએ પણ કહ્યું હતું કે આપણે એનસીપીએ જેવા કાર્યક્રમો કાંદીવલી સુધી પહોંચાડવાના છે. તો એ બીડું જેને ઝડપ્યું છે એ દીપકભાઈને આમંત્રણ આપતા પહેલા આપ્યા છે, પણ એ સાકાર કરવાની સ્થિતિમાં બધી સંસ્થાઓ હોતી નથી. એના માટે એક પેશન જોઈએ, એક પ્રતિબદ્ધતા જોઈએ, એ મને અહીંયા મળી છે. તો દીપકભાઈ તમે આવો અને આજનો આ જે કાર્યક્રમ છે એના વિશે તમે તમારું જે ઉદબોધન છે, તમારા જે વિચારો છે એ અમારી સાથે વહેંચો. દીપકભાઈ સંઘવી, કેઆરસી વતી. આપણે એક સાંજ આપણે મળ્યાના અનુસંધાનમાં આ નવો આપણો પ્રયોગ આજે આપણે કરી રહ્યા છે, એકોક્તિનો ઓછો. અત્યાર સુધીના એકોક્તિના ફંક્શનમાં, એકોક્તિના પ્રોગ્રામમાં આપણે હંમેશા સિદ્ધ હસ્ત કલાકારોને જેવા કે સેજલ કોંડાબેન કે પ્રતાપ સસદેવ, પ્રતિક ગાંધી, એ વાત પર નામી હસ્તગત કલાકારોને આપણે લીધેલા. આ પ્રથમવાર અમે નવા ટેલેન્ટને બી ચાન્સ આપી રહ્યા છીએ. ઉંમરની ઘણી બધી વાઇડ રેન્જ છે આ આજના કલાકારોમાં. બે કલાકારો તો લગભગ 8મી કે 10મા ધોરણમાં ભણતા બાળકોને બી અમે આમાં એ લોકોનું ટેલેન્ટ જોઈને એમાં અમે સિલેક્ટ કર્યા છે. અને એ બાળકોની વિશેષતા કે હમણાં ભવન્સમાં જે પ્રોગ્રામ હતો ભારતીય વિદ્યાભવનમાં, એમાં એ લોકો એવોર્ડ વિનર છે. ઘણા લોકો અમને કહે છે કે તમે અમુક ટાઈપના જ પ્રોગ્રામ આપો છો. હવે નજીકના ભવિષ્યમાં અમે એક ઇન્સ્ટ્રુમેન્ટલ લાઈવ પ્રોગ્રામ પણ અમે કરી રહ્યા છીએ. બસ આ સાથે હું હિતેનભાઈને આગળ પ્રોગ્રામનું સંચાલન સોંપી દઉં. હવે આપણે કાર્યક્રમના અંત તરફ જવું છે ત્યારે અગેન ફરી એકવાર એક સદાબહાર રચના તો છે જ, પણ આ રચના વિશે ખૂબ સુંદર આ વખતે યોગાનુયોગ પણ થયા છે. 1918માં ઝવેરચંદ મેઘાણી પહેલી વાર કલકત્તા જાય છે અને 1920માં એક સાંજે રવિન્દ્રનાથ ટાગોરને મળવા જાય છે. ત્યારે રવિન્દ્રનાથ ટાગોર એમને નવ વર્ષા સંભળાવે છે. આજે 2020 એટલે કે બરાબર 100 વર્ષ એ ઘટનાને થાય છે. ઝવેરચંદ મેઘાણીની વર્ષગાંઠ પણ હમણાં 2 દિવસ પહેલા જ, જન્મજયંતિ 28મી તારીખે 28મી ઓગસ્ટે. એટલે આ બધા સુંદર યોગાનું યોગ કે નવ વર્ષાને સાંભળે
જેનાથી એટલા અભિભૂત થયા કે છેક 1944 સુધી એક ગીત ક્યાંક ને ક્યાંક એમના મનમાં રમ્યું હશે. 41માં તો ટાગોર ગુજરી ગયા, નહીં પછી 44માં મેઘાણી આપણને આ સદાબહાર ગીત આપે છે. એ ગીત પછી તો હેમુ ગઢવીથી લઈને ઉસ્માન મીર સુધી ઘણા બધાએ પોપ્યુલર કર્યું, જાણીતું કર્યું, લોકપ્રિય કર્યું. પણ 28 ઓગસ્ટ મેઘાણીનો જન્મદિવસ, 100 વર્ષ નવ વર્ષાને સાંભળે અને આ માહોલ, આ મોસમ પણ વરસાદનો છે, ત્યારે એક ગુજરાતી તરીકે આપણા સૌના મન ટવકા ન કરે ને તો જ નવાય. ફરી એકવાર પ્રતિકભાઈના સૌજન્ય સાથે પ્રયાસ એન્ટરટેનમેન્ટનો આભાર માનીને ભક્તિ હાસાની, પરેશ પાદાણી અને જયશ્રી ભોજવ્યા પાસે આ સદાબહાર રચના સાંભળીએ. પાપર પેટુ મરા
રંગભૂમિને આજે ગુજરાતીને મળ્યા છે અને આજે પણ દર્શ વિઠલાણી અને એવા કેટલાક કલાકારો જામનગરથી આપણી સાથે જોડાયા છે એટલે વિરલભાઈનો પણ હું ખૂબ ખૂબ આભાર અહીંથી માનું છું અને કાર્યક્રમનું સમાપન ફરી એકવાર એ જ ખૂબ જાણીતી રચના સાથે જે આપણને માતૃભાષા માતૃભૂમિ બંનેને નમન કરવાનું મન કરાવે. ઉમાશંકર જોશીની રમે અન્ય સખીઓ થકી દેઈ તાળી, રમે અન્ય સખીઓ થકી દેઈ તાળી, સુધા કર્ણ સિંચે ગુણાળી રસાળી, કરે બોલ તાજે ભર્યા ભાવ છાતી, રમો માતૃભાષા મુખે ગુજરાતી, રમો માતૃભાષા મુખે ગુજરાતી. આભાર.